નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી ઓનલાઈન એજ્યુકેશન ની અંદર આપનું સ્વાગત છે. સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોની અંદર આપણે બહુમતી સેક્ટર જેની અંદર અનેક પ્રકારની રીત દ્વારા દાખલાઓનું સોલ્યુશન કર્યું. લાસ્ટમાં છેલ્લા વિડીયોની અંદર આપણે બહુમતી સેક્ટરને ધ્યાનમાં લઈએ તો આપણે
જુદી જુદી માહિતી પર આપણે સંજ્ઞા અને વાસ્તવિક સંખ્યાઓ ગણવામાં આવે છે. હવે જે ભૌમિતિક આકૃતિ બરાબર આપણે સમજવાની છે એનું મુખ્ય ત્રણ શબ્દો છે. આ ત્રણ શબ્દો દરેક રીતની અંદર લાગુ પડશે, પણ રીત થોડી થોડી કેવી પણ છે, જુદી જુદી જોવા મળે. તો સૌ પ્રથમ આપણે ત્રણ શબ્દો જોઈએ છે કે કોઈ સમતલ હોય, દાખલા તરીકે રૂમ છે, બીજું ક્યાં બ્લેકબોર્ડ છે, સમતલ છે. આ સમતલની અંદર ગ્રાફ દ્વારા રચના કરીએ તો આપણે ચાર ચરણ હોય છે, પહેલું ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ અને ચોથું ચરણ. બરાબર, જ્યારે આપણે આ સરળ મુજબ એક્ઝામ્પલ શીખશું નેક્સ્ટ વિડીયોની અંદર, ત્યારે તમને વિગતવાર ચરણ વિશે માહિતી આપીશ અને આકૃતિ દ્વારા અને ગ્રાફ દ્વારા એક્ઝામ્પલની સમજૂતી આપીશ. પહેલી સરળ શું છે કે બે રેખાઓ એક જ બિંદુમાં છે. ક્યારે બે રેખાઓ એક જ બિંદુમાં છે? જો સમીકરણની જોડણી એક અનન્ય ઉકેલ મળે તો આવા સમીકરણની આવી જોડણી આપણે સુસંગત સમીકરણ યુગ્મ કહેવામાં આવે છે. પ્રશ્ન થાય વિદ્યાર્થી મિત્રોનો કે કેવા સમીકરણમાં રહેતા હોય જ્યારે આપણે એક જ બિંદુમાં છેદતું હોય, કોઈ પણ સમતલ હોય, બરાબર, સમતલ એટલે કોઈ પણ ચરણ હોય, એ ચરણની અંદર કોઈ પણ બે સમીકરણો જ્યારે ઉકેલ મેળવશો ત્યારે એક આ રીતના ક્રોસ બરાબર કે એક જ બિંદુમાં છેદતા હશે, બરાબર, એનો ઉકેલ કરવામાં આવશે. એ પણ આપણે નેક્સ્ટ વિડીયો જ્યારે લેશું ત્યારે એના વિશે સમજૂતી આપશું. સૌ પ્રથમ જોઈએ એક જ બિંદુમાં છે એવું ક્યારે હોય, તો આપણી પાસે બે સમીકરણ છે વિદ્યાર્થી મિત્રો, ધ્યાનથી સમજો, એના વિશે હું સમજૂતી આપું છું. એક્ઝામ્પલમાં તો લેશું જ આપણે, પણ આયા સમજી જેથી કરી એક્ઝામ્પલમાં સરળતાથી સમજી શકે. x માઇનસ 2y બરાબર 0, જે આપણે આ સમીકરણ સ્વરૂપે નથી, એટલે 0 સાથે કોઈ સંખ્યા હોતી નથી, અને 3x + 4y બરાબર 20 સમીકરણ નંબર 2. તો યાદ રાખજો વિદ્યાર્થી, જ્યારે કોઈ પણ રેખા એક બિંદુમાં ક્યારે છેદે તો બંને સમીકરણને ધ્યાનથી જોવાના. બંને સમીકરણની અંદર જો x નો સહગુણક બંને સમીકરણમાં જુદો જુદો હોય, y નો સમીકરણનો સહગુણક પણ જુદો જુદો હોય અને અચળ પણ જુદું જુદું હોય, ત્યારે હંમેશા વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું કે બે રેખા જે છે એના દ્વારા એક જ છેદ બિંદુ મળે. ફરીથી સમજાવું છું, x ના સહગુણકો જુદા, y ના સહગુણકો જુદા અને શું અચળ પણ છે એ પણ જુદું જોવા મળે, ત્યારે હંમેશા માટે યાદ રાખવાનું એનું એક જ છેદ બિંદુ હોય છે. આ પહેલો તમારા માટે શરત લાગુ પડે છે. બીજી શરત જોઈએ કે બે રેખાઓ છેદે જ નહીં, એવું પણ બનશે વિદ્યાર્થી મિત્રો કે બે રેખા ફક્ત સમાંતર રીતે સુધી જાય છે, પસાર થઈ જાય છે અને એક પણ બિંદુમાં છેદશે નહીં, તેઓ પરસ્પર સમાંતર હોય છે. આવી સ્થિતિમાં આવા સમીકરણનો કોઈ ઉકેલ છે નહીં, એટલે કે આવા સમીકરણ સુસંગત નથી. વિદ્યાર્થી મિત્રો એવું ક્યારે બને તો એક્ઝામ્પલમાં જોઈએ એટલે ધ્યાનથી તમને ખ્યાલ આવશે. હવે તો આપણે આગળ વધતા નથી, કે એક્ઝામ્પલ તરીકે એ જ એક્ઝામ્પલ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર એક્ઝામ્પલ આકૃતિ દ્વારા ગ્રાફ દ્વારા સમજશું જેથી તમને સરળતાથી સમજાઈ શકે. x + 2y - 4 = 0 અને આયા સુધી 2x + 4y - 12 = 0 આપેલા છે. હવે કોઈ પણ એક સમીકરણને જોવાનું કે બેમાં છે સહગુણકો કેવા છે વિદ્યાર્થી મિત્રો, આગળના સમીકરણ મુજબ જુદું જુદું છે બરાબર, પરંતુ આપણે એ જોવાનું કે એક સમીકરણને કોઈ પણ સંખ્યા વડે ભાગવા છે. આ સમીકરણ ભાગવા પાત્ર બને છે તો કે હા વિદ્યાર્થી મિત્રો, આ સમીકરણને બંને બાજુ બે વડે ભાગીએ બરાબર, તો બે બે જતા રહે છે અને બે બી ચાર અને ચાર તેવી બાર બરાબર. આ મુજબ આપણે શું મળે છે, સમીકરણ ભાગવા પાત્ર બને છે. સોરી, ફરીથી જોઈએ કે x સહગુણક y સહગુણક બરાબર અચળ પણ એના માટે કેવા છે જુદા જુદા, એટલે કે ફરીથી સમજીએ, પહેલા વાર શીખ્યા ત્રણેય વસ્તુ અલગ અલગ ત્યારે કેવું કોઈ ઉકેલ એક જ બિંદુમાં છેદે છે, એટલે કે આ રીતના આપણે રેખામાં મળે છે. બીજામાં જોઈએ તો x અને y બે કેવા હોય વિદ્યાર્થી મિત્રો, સરખા પણ અચળ પદ છે એ કેવું જોવો મળે જુદું બરાબર. દાખલા તરીકે અહીંયા 2x છે, અહીંયા ખાલી x છે, પણ બે વડે ભાગી તો ભાગી શકાય છે, બે બે જતા જાય છે બરાબર છે, બે વડે ભાગી બધી બાજુ બરાબર. તો સમીકરણ શું મળે વિદ્યાર્થી, x + 2y - 4 કેરીને 12, અહીંયા 4 છે અચળ પદ અને અહીં કેટલા વિદ્યાર્થી મિત્રો મળે છે 3, પણ જે c1 એટલે કે અચળ પદ છે બંનેમાં કેવા મળે છે જુદા જુદા મળે છે, તેથી x અને y એ બે સમીકરણની અંદર સહગુણક સાથે સમાન છે, ત્યારે મેશ માટે જે સમીકરણ મળે છે એ કેવું મળે છે સમાંતર જોવા મળે છે. ખાસ
ઉકેલ મેળવજો.